English Unit 4 Watch Your Watch बालमित्रों last lecture मां आपड़े Activity 5 मां घड़ियाल आपड़े सीखी गया बराबर एमां आपने नीचे जो टाइम आपेलो छे घड़ियाल मां ते जोयू half past 8 पेज नंबर 40 ऊपर जोशो बालमित्रों पाठ्यपुस्तक मां पहलो समय हतो half past 8 बाजूनी घड़ियाल मां क्वार्टर टू फाइव એટલે કે પોણા પાંચ નીચેની ઘડિયાળમાં વચ્ચેની લાઇનમાં ક્વાર્ટર પાસ્ટ ટેન એટલે કે સવા દસ પછી જો ઘડિયાળ આપેલી છે તેમાં આપેલું છે થ્રી ઓ ક્લોક એટલે કે ત્રણ વાગ્યા છે તે સાવ નીચે જુઓ ટ્વેન્ટી ટુ સેવન એટલે કે સાતમાં વીસ મિનિટ બાકી છે એન્ડ ઇલેવન પાસ્ટ ઇલેવન એટલે કે અગિયારમાં અગિયાર ને માથે અગિયાર થઈ છે બરાબર એ રીતે આપણે અહીંયા જોયું હવે જોઈએ બાળમિત્રો એક્ટિવિટી ફાઈવ બી ફાઈવ બી માં આપણે ફરીથી શિક્ષકે ઊભા રાખેલ વિદ્યાર્થીઓ પાસે જાઓ અને દરેક વિદ્યાર્થી પાસે તેમની સમય લખેલી ચિઠ્ઠી વાંચવા આપશે અથવા તમારા કાનમાં સમય કહેશે તે મુજબની ઘડિયાળો વર્ગના બીજા મિત્રો સાથે સરખાવો બાળમિત્રો આપણે પ્રવૃત્તિ કરવાની છે ક્લાસ ચાલુ હોય તો આપણે શ્યોર કરીએ પરંતુ એમાં જે જે સમય આપણને જે જાણવા મળે છે તે સમય મેં અહીંયા લખી દીધો છે એટલે આ સમય છે તે મેં અંકમાં લખેલો છે તેને અંગ્રેજી શબ્દોમાં કેવી રીતે લખાય તે આપણે જોઈશું બરાબર અહીંયા જુઓ તમને આપેલા છે થ્રી એટલે કે થ્રી ઓ ક્લોક બાળમિત્રો જો પાસ્ટ એટલે પસાર થવું હું તમને અહીંયા અંગ્રેજીથી આપણે વર્ડ્સ યુઝ કરવાના છીએ ઉપયોગ કરવાના છીએ તેનું હું તમને ગુજરાતી કરી દઉં છું પાસ્ટ એટલે પસાર થઈ જવું અથવા પસાર થવું ક્વાર્ટર ક્વાર્ટર એટલે કે પાભ એટલે કે એક ચતુર્થાંશ ભાગ બરાબર ક્વાર્ટર એટલે પાભ થાય બરાબર એન્ડ ક્વાર્ટર ટુ એટલે પૂર્ણ ભાગ થશે બરાબર ક્વાર્ટર ટુ ક્વાર્ટર ટુ એટલે કે પૂર્ણ ભાગ થાય છે એટલે કે ત્રણ ચતુર્થાંશ ભાગ ખ્યાલ આવ્યો બાળકો હાફ હાફ એટલે કે અડધો બરાબર જો આપણે મેઇન છે આ ચાર વસ્તુ જ આપણે શીખવાની છે બરાબર મેઇન છે તે શું શું શીખવાનું છે તો કે ચાર વસ્તુ જ આપણે શીખવાની છે તો સૌથી પહેલા આપણે જોશું થ્રી ઓ ક્લોક તમે જુઓ છો કે આપણે ઘડિયાળમાં આપેલું છે તો અહીંયા માની લો કે તમને જો સાઈડ ઉપર તમને આપેલી છે ચોથી ઘડિયાળ છે એમાં આપણને ત્રણ ઉપર નાનો કાંટો છે અને મોટો કાંટો બાર ઉપર છે તો આપણે એને શું કહેશું થ્રી ઓ ક્લોક થ્રી ઓ ક્લોક ત્યાર પછી તો કે ઇલેવન આપેલા છે તો આપણે શું કહેશું ઇલેવન ઓ ક્લોક ત્યાર પછી આપણને શું આપેલું છે તો કે ફોર થર્ટી આપણને એવો ટાઈમ આપેલો છે બરાબર તો આપણે શું કહેશું તો કે હાફ પાસ્ટ ફોર શું કામ તો કે થર્ટી છે એ શું છે તો કે થર્ટી છે તે અડધો કલાક બતાવે છે એક કલાકની મિનિટ કેટલી હોય છે તો કે સાઠ મિનિટ હોય છે તો અહીં આપણને ત્રીસ મિનિટ બતાવેલી છે એટલે એનો કહેવાનો અર્થ એ છે કે અડધો કલાક પસાર થઈ ગયો છે તો આપણે કહેશું અહીંયા હાફ હાફ પાસ્ટ ફોર એટલે કે સાડા ચાર બરાબર હાફ પાસ્ટ ફોર પછી જોઈએ તો કે નાઇન થર્ટી આપણને આપેલા છે શું આપેલું છે નાઇન થર્ટી તો આપણે એના માટે આપણે શું લખીશું તો કે હાફ પાસ્ટ નાઇન ત્યાર પછી જોયો તો કે સિક્સ પંદર ફિફ્ટીન આપેલું છે એટલે ફિફ્ટીન એટલે તો કે સાઠ મિનિટનો સાઠ મિનિટનો ચોથો ભાગ એટલે કે પા ભાગ બરાબર તમે જુઓ છો કે પંદર આપણે ચાર વખત કરીએ ત્યારે સાઠ બને એટલે પંદર ચોખ્ખું સાઠ એટલે એક કલાક થાય બરાબર તો આ પંદર છે એ શું છે તો કે કલાકનો પા ભાગ છે એટલે એક ચતુર્થાંશ ભાગ છે બરાબર તો અહીંયા આપણે જોઈશું
तो के अ क्वार्टर पास्ट पास्ट सिक्स એટલે કે સવા છ અ ક્વાર્ટર પાસ્ટ 6 એટલે કે સવા છ બરાબર એવી જ રીતે આપણે અહીં આપેલા છે 10:15 તો એના માટે આપણે શું કહેશું અ ક્વાર્ટર પાસ્ટ 10 એટલે કે સવા 10 બરાબર ત્યાર પછી આપણે જોઈએ 9:45 હવે 9:45 એટલે તો કે તમને ખ્યાલ આવે કે ભાઈ 15 નો આપણે 3 વાર ગણતરી કરીએ એટલે 45 થાય બરાબર અને 60 છે તે ચોથી વાર થાય તો 3 ના છેદમાં 4 એટલે 3 ચતુર્થાંશ ભાગ એટલે પોણો ભાગ બાકી બરાબર કેટલો પોણો ભાગ તો આપણે અહીંયા શું શરૂ શું કહેશું અહીંયા તો કે અ ક્વાર્ટર ટુ 10 આપણે 9 ની ગણવાના શું ગણવાનું 10 9 પછી શું આવે 10 આવે તો આપણે શું કહેશું અ ક્વાર્ટર क्वार्टर टू टेन के सो आपने सो के सो क्वार्टर टू टेन तो मैं जो सो भाई क्वार्टर पास्ट टेन छे तो पास्ट टेन सो का मैंने तो मैं 10 बजे ऊपर 15 मिनट छती रही छे એટલે આપણે क्वार्टर पास्ट टेन के लिए छे એટલે 10:15 કહીએ છીએ પરંતુ અહીંયા જોઈએ તો કે 9:45 એટલે કે 10 માં 15 મિનિટ ની વાર છે બરાબર તો અહીંયા આપણે શું કહીશું અ ક્વાર્ટર ટુ 10 એટલે કે પૂણા 10 થયા છે બરાબર તો એવી જ રીતે આપણે કહેશું અ ક્વાર્ટર ક્વાર્ટર ટુ 12 ટી ડબલ્યુ ઈ એલ બી ઈ ક્વાર્ટર ટુ 12 એટલે કે પૂણા 12 અહીં આપણે 11 લખ્યા છે તમે એમ કહેશો ઠીક છે તમે કેમ અહીંયા 11 નો લખ્યા આપણે 11 નહીં લખવાના શું કામ તો 11 ઉપર 45 મિનિટ્સ ઓલરેડી પાસ થઈ ગઈ છે બરાબર તો આપણે અહીંયા શું લખશું તો કે ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ 12 પૂણા 12 આપણે જો ગુજરાતીમાં બોલશું તો શું કહેશું પૂણા 12 કહેશું બરાબર તો અહીંયા 11:45 મીન્સ ક્વાર્ટર ટુ 12 બરાબર ત્યાર પછી આપણે જોઈએ 8:05 તો આપણે અહીંયા શું કહેશું 5:05 અહીંયા 8:05 એટલે કે 8 ની ઉપર 5 મિનિટ પસાર થઈ છે 8 ની ઉપર 5 મિનિટ પસાર થઈ છે અને ઇંગ્લિશમાં આપણે શું લખીશું 5:08 8 ને 5 ગુજરાતીમાં આપણે એમ બોલીએ શું બોલીએ 8 ને 5 પણ અંગ્રેજીમાં કેવું હોય તો કે 5:08 બરાબર ત્યાર પછી જોઈએ તો કે 6:40 છે તો એના માટે આપણે શું લખીશું તો કે 22:07 હવે જોઈએ આપણે એક્ટિવિટી 6A બોલ મિત્રો તમને અહીં એક ટાઈમ ટેબલ આપેલું છે જુઓ ગોરખપુર ઓખા એક્સપ્રેસ એટલે કે ગોરખપુરથી ઓખા જતી એક્સપ્રેસનો અહીંયા આપણને ટાઈમ આપેલો છે બરાબર તમે જુઓ છો અરાઇવલ એટલે કે પહોંચવાનો સમય બરાબર અરાઇવલ
ફાઈબર. ડિપાર્ચર એટલે કે ઉપડવું, છોડવું. તમારે તમારા કોષ્ટકમાં જો અરાઇવલ અને ડિપાર્ચરનો જે તમને સ્પેલિંગ આપેલા છે ત્યાં બાજુમાં લખવું હોય તો લખો, લખી નાખો પહોંચવું અને ઉપડવું. બરાબર, ડિપાર્ચર એટલે ઉપડવું, અરાઇવલ એટલે પહોંચવું. પેજ નંબર 41. બરાબર, હવે તમે જુઓ છો કે અહીં આપણે પહેલાં બધા સમય જોઈ લઈએ કે અમદાવાદે કેટલા વાગે પહોંચે છે. તો કે અમદાવાદે 6 PM એટલે કે સાંજે 6 વાગે પહોંચે છે. અને ડિપાર્ચર એટલે ઉપડવાનો ટાઈમ કયો છે ટ્રેનનો, તો કે 6:20 PM એટલે કે 6:20 નો ટાઈમ છે સાંજનો. પછી વિરમગામ પહોંચે છે, વિરમગામ કેટલા વાગે, તો કે 7:25 PM એન્ડ ડિપાર્ચર ટાઈમ એ 7:29 PM. બરાબર, ત્યાર પછી જોઈએ સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર 8:32 PM એન્ડ 8:34 PM ઇઝ ડિપાર્ચર ટાઈમ. બરાબર, અરાઇવલ ટાઈમ કયો છે, તો કે 8:32 PM. પછી વાંકાનેર જોઈએ, તો કે વાંકાનેર કેટલા વાગે પહોંચે છે, તો કે 10 PM રાત્રે 10 વાગે પહોંચે છે વાંકાનેર. અને વાંકાનેરથી ઉપડવાનો ટાઈમ, તો કે ડિપાર્ચર ટાઈમ ઇઝ 10:20 PM. ત્યાર પછી જોઈએ રાજકોટ, રાજકોટ માટે તો કે 11 PM 11 વાગે રાત્રે પહોંચે છે રાજકોટ એન્ડ 11:05 PM ઇઝ ઇટ્સ ડિપાર્ચર ટાઈમ. તો 11:05 છે તે તેનો ઉપડવાનો સમય છે રાજકોટથી. પછી જામનગર જોઈએ, તો કે જામનગર 32 AM. બાળમિત્રો તમને ખબર છે કે ભાઈ બપોરે 12 વાગ્યા પછીનો જે સમય છે તેને આપણે પાસ્ટ મેરિડમ કહીએ છીએ અને રાત્રે 12 વાગ્યા પછીનો જે સમય આવે છે તેને આપણે એન્ટ મેરિડમ કહીએ છીએ. એટલે કે રાતનો 12 થી તે સવારના 12 સુધીનો સમય અને સવારે 12 થી તે રાતના 12 સુધીનો સમય જે છે તેને આપણે એન્ટ મેરિડમ અને પાસ્ટ મેરિડમ આપણે કહીએ છીએ. બરાબર, તો અહીંયા 32 AM અરાઇવલ ટાઈમ છે જામનગરનો અને જામનગરથી ઉપડવાનો ટાઈમ કયો છે, તો કે 34 AM એટલે કે એન્ડ મેરિડમ. એન્ડ ઇટ્સ અરાઇવલ ટાઈમ ફોર દ્વારકા ઇઝ 3:27 AM. દ્વારકા પહોંચવાનો ટાઈમ કેટલો છે, તો કે 3:27 સવારમાં વહેલા. બરાબર, એન્ડ ડિપાર્ચર ટાઈમ ઇઝ તો કે 3:29 AM એટલે 2 મિનિટ ત્યાં ઊભી રહેવાની છે, એટલે 3:29 ત્યાંથી તે ઉપડી જવાની છે. એન્ડ ઓખાસ અરાઇવલ ટાઈમ ઇઝ 4:20 AM એટલે કે સવારે વહેલા 4:20 તે ઓખા પહોંચી જશે. હવે અહીં રેલવેનો જે સમયપત્રક આપેલું છે તેને આપણને નીચે પ્રશ્નના જવાબ લખવાના છે. બરાબર મિત્રો, હું તમને જવાબ લખીને આપું છું, તે તમે જોઈ લેશો. બરાબર, અહીંયા આપણને પહેલો પ્રશ્ન કીધો છે, એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર, કે ટ્રેન છે તે સુરેન્દ્રનગર કેટલા વાગે પહોંચશે. જો તમને આપેલો છે ટાઈમ, અરાઇવલ ટાઈમ કીધો છે, તો આપણે ખાલી ટાઈમ જ લખવાનો છે પહેલા માટે. તો અહીંયા પહેલામાં આવશે, જો સુરેન્દ્રનગર કેટલા વાગે પહોંચવાનો ટાઈમ છે, તો કે 8:32 PM આ છે તે સુરેન્દ્રનગર પહોંચવાનો ટાઈમ છે. બરાબર, ઇટ વોઝ 11 o'clock. વેર વોઝ ધ ટ્રેન, કે 11 વાગ્યા હતા ત્યારે ટ્રેન ક્યાં હતી, એવું આપણને પૂછે છે. બરાબર, તો તમે જોશો કે અહીંયા 11 વાગ્યાનો ટાઈમ ક્યાં આપેલો છે, તો કે રાજકોટમાં આપેલો છે. બરાબર, 11 વાગે પહોંચે છે અને 11:05 ત્યાંથી ઉપડે છે. તો વિચ તો અહીંયા આપણને શું પૂછે છે કે વેર વોઝ ધ ટ્રેન, કે ટ્રેન ક્યાં હશે, તો કે ઇન રાજકોટ. બીજા માટેનો જવાબ છે રાજકોટ. તમારે એક જ શબ્દમાં જવાબ લખવાનો છે મારા મિત્રો, અને એ પણ પાઠ્યપુસ્તકમાં જ લખવાનો છે. બરાબર, ધ પ્લેટફોર્મ ક્લોક શોડ 6:10 PM, કે પ્લેટફોર્મ ઉપર, રેલવે પ્લેટફોર્મ ઉપર જે ઘડિયાળ છે તે 6:10 નો ટાઈમ બતાવે છે. વેર વોઝ ધ ટ્રેન, તો કે ટ્રેન ક્યાં હશે. તો 6:10 જોઈએ કે 6:10 ટ્રેન ક્યાં હશે. તમે જુઓ છો કે પેલું છે અમદાવાદ, 6 થી 6:20 નો ટાઈમ આપેલો છે. બરાબર, તો 6:10 ક્યાં હોય, તો કે અમદાવાદ હોય. ક્યાં હોય, બીજામાં જવાબ આવશે આપણે
goes at Vakaner? What time was it? કે તો ત્યારે કયો સમય હતો? ટ્રેન વાંકાનેર હતી ત્યારે કયો સમય હતો? તો ટ્રેન વાંકાનેર હતી ત્યારે 10 PM કેટલા વાગ્યાનો હતો? 10. જો વાંકાનેરના લાઈનમાં તમે જોશો ત્યાં સમય આપેલો છે કે 10 PM. A passenger reached the station at 9:30 PM. Passenger 9:30 સ્ટેશને પહોંચ્યા. બટ હી મિસ્ડ ટ્રેન. પરંતુ તે ટ્રેન મિસ કરી દીધી એટલે કે ટ્રેન ઉપડી ગઈ હતી. વોટ વોઝ ધ સ્ટેશન? તો કે તે સ્ટેશન કયું હશે? કારણ કે 9:30 એ પહોંચે છે તો ત્યાંથી ટ્રેન ઉપડી ગઈ હતી. હવે તમે જુઓ કે અહીંયા આપણને ટાઈમ આપેલો છે 8:32, 8:34, પછી 10 અને 10:20. તો હવે 9:30 કયા સ્ટેશન પર હોય? તો કે ઓબ્વિયસલી ક્યાં હોય? સુરેન્દ્રનગરના સ્ટેશન પર એ પહોંચે ત્યારે ત્યાંથી ટ્રેન છે તે 8:34 ઉપડી ગઈ હોય તો એ સ્ટેશન હશે સુરેન્દ્રનગર. નકશો આપણને ગુજરાતનો આપેલો છે અને એ ગુજરાતના નકશામાં તમે ગુજરાતના કયા સ્થળે પ્રવાસ કર્યો છે, બરાબર? તો એ પ્રવાસને તમે ધ્યાનમાં લઈ અને તમારે આપેલ નકશાની મદદથી પ્રવાસનું આયોજન તમારે કોષ્ટકમાં નોંધવાનું છે. તે અહીંયા તમને કોષ્ટક આપેલું છે, જુઓ આપેલું છે કોષ્ટક, બરાબર? તમે ગમે તે પ્રવાસમાં ગયા હોય, ઇવન તમે જૂનાગઢ ગીરના પ્રવાસમાં તમે ગયા છો તો એનું પણ તમારે અહીંયા આયોજન કરવું પડે. એક્ઝામ્પલ આપેલું છે પ્લેસ એન્ડ ટાઈમ, પછી સ્ટાર્ટિંગ ફ્રોમ સામખિયાળી એટ 11:30 એટ નાઇટ. એટલે તમે જે જે પ્રવાસ કર્યો છે એનું તમારે એક જ માં તમારે લખવાનું છે, બરાબર? રીચિંગ એટ, તમે ક્યારે પહોંચ્યા, એન્ડ લિવિંગ ફોર, તમે ક્યારે ત્યાંથી જગ્યા છોડી, બરાબર? તો આ રીતે તમારે તમારી જાતે એ કરવાનું છે. ઉપર જે ઉદાહરણ આપેલું છે એ જ મુજબ તમારે નીચે લખવાનું છે, બરાબર? ખાલી ગામનું નામ જ તમારું ચેન્જ થશે. તો મારા મિત્રો આ તમારે જાતે કરવાની છે આ પ્રવૃત્તિ, એટલે તમે એ કરી લેશો. ઓકે, હેવ અ નાઇસ ડે.